ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી યથાવત રહી છે। દક્ષિણ ગુજરાતના 32 તાલુકાઓમાં એકંદરે 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલોછલ વહી રહ્યા છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ બે કાંઠે વહી રહી છે। ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાંથી તંત્ર દ્વારા 1,90,000 ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે, જેની સામે અત્યારે 1,66,745 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેથી ડેમમાં પાણીની આવક 1,23,485 ક્યુસેક છે। ઉકાઈનું રૂલ લેવલ 335 ફૂટ છે, જેથી આ સપાટી જાળવી રાખવા ડેમમાંથી હાલ આવક સામે જાવક 1,66,745 ક્યુસેક કરવામાં આવી છે, જેથી ઉકાઈની સપાટી 333.92 થઈ છે। ફ્લડ સેલ દ્વારા ઉકાઈ ડેમમાં પાણીની આવકને જોતા 1,90,000 ક્યુસેક પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે। ઉકાઈમાં પાણીની આવક વધે તો 1,90,000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે। ઉકાઈમાંથી આ પાણી હાઇડ્રો ગેટ ખોલીને અને કેનાલ મારફતે છોડવાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે। સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે, તથા સુરત મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે માટે જરૂરી સહકાર આપવા માટે પણ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે।